हेलो स्टूडेंट, हाउ आर यू? आई एम संजय हडियाल। वेलकम टू आवर वीडियो लेक्चर सीरीज। टुडेज लेक्चर वी आर गोइंग टू लर्न अबाउट फ्लो चार्ट। इन प्रीवियस लेक्चर वी डिस्कस अबाउट एल्गोरिदम। सो आजना लेक्चर में आपणे फ्लो चार्ट माटे डिस्कशन करवानुं छे। फ्लो चार्ट एटले शुं? फ्लो चार्ट नो यूज क्या अने केवी रीतना करवामां आवे छे, अने फ्लो चार्ट नो इम्पोर्टन्स शुं छे, वाय वी यूज फ्लो चार्ट इन अवर प्रोग्रामिंग लैंग्वेज। इन प्रीवियस लेक्चर, आगळना लेक्चरમાં આપણે અલ્ગોરિધમ માટે જોયું, ભણ્યા હતા કે અલ્ગોરિધમ ખરેખર છે શું, અલ્ગોરિધમ કેવી રીતના લખાય, અને અલગ અલગ જે સ્ટેપ છે એના માટેનો કોન્સેપ્ટ જોયેલો હતો। તો એવી જ રીતના અહીંયા આગળ ફ્લો ચાર્ટનો યુઝ કરવામાં આવે છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે જો કહીએ તો જ્યારે કોઈ પણ ટાઈપનું પ્રોગ્રામિંગ આપણે ખાસ ક્રિએટ કરાવીએ છીએ, બનાવીએ છીએ, ત્યારે ખાસ ફ્લો ચાર્ટ એક આપણને હેલ્પફુલ, એક એની જે મદદ છે પ્રોવાઈડ કરે છે। અને ફ્લો ચાર્ટની મદદથી આપણે ઓલ ઓવર આખો એક પ્રોગ્રામિંગનું ફ્લો છે ડિટરમાઇન કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ। સો અગેઇન, ફ્લો ચાર્ટ એટલે શું એ એક ડેફિનેશન કન્સેપ્ટથી આપણે આગળ વધીએ। તો અગેઇન પહેલાં હું મારા વર્ડનની અંદર જો તમને સમજાવું તો ફ્લો ચાર્ટ શું છે, તો ફ્લો ચાર્ટ બીજું કંઈ જ નથી પણ એક એવો કોન્સેપ્ટ છે કે જેને એક અલગ અલગ ટાઈપના સિમ્બોલથી ડિઝાઇન કરવામાં આવે છે, અને એ ફ્લો થ્રુ જે પ્રોગ્રામર જે છે એ પ્રોગ્રામર પોતાના પ્રોગ્રામિંગનો આખો ફ્લોને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે। એક નાનું એક્ઝામ્પલ આપી અને આપણે આ કોન્સેપ્ટને સ્ટાર્ટ કરાવીએ। દાખલા તરીકે આપણે એક મકાન બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલાં એક આર્કિટેક્ચર પાસે જઈ અને મકાનનું આખું આર્કિટેક્ચર પ્લાન જઈ પ્રિપેર કરાવીએ છીએ। તો આ જે પ્લાન બનાવીએ છીએ એ બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનો ફ્લો ચાર્ટ છે। એ મકાન ભલે આપણું 2-5 વર્ષ પછી બને, 2-4 મહિના પછી બને, પણ આપણને અગાઉથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આઈડિયા આવી શકે છે કે ભાઈ કઈ જગ્યાએ કયા ટાઈપની અલગ અલગ ટાઈપની ફેસિલિટી ફંક્શનાલિટી આપી છે। તો એવી જ રીતના અહીંયા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર, ઇન પ્રોગ્રામિંગની અંદર પણ આપણે છે ફ્લો ચાર્ટનો યુઝ કરીએ છીએ। ફ્લો ચાર્ટની મદદથી પ્રોગ્રામર એઝ વેલ એઝ જે અનનોન પર્સન છે એ પણ એ સારી રીતના પર્ટિક્યુલર કોન્સેપ્ટને સમજી શકશે કે ભાઈ પ્રોગ્રામના કયા કયા ટાઈપના ફંક્શનો આપેલા છે, કેટલી કેટલી ટાઈપની ફેસિલિટી આપવામાં આવેલી છે, અને કયા ફંક્શન પછી કયું ફંક્શન છે એક્ઝિક્યુટ થશે એના માટેની અમુક ઇન્સ્ટ્રક્શન છે પ્રોવાઈડ કરે છે। સો નાવ અગેઇન વી સી વન રફ એન્ડ ટફ ડેફિનેશન, વોટ ઇઝ ફ્લો ચાર્ટ? ફ્લો ચાર્ટ વોઝ ડિઝાઇન બાય જોન વાન ન્યુમેન। ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે ફ્લો ચાર્ટ છે કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે, તો જોન વાન ન્યુમેન દ્વારા કોન્સેપ્ટને ડિઝાઇન કરવામાં આવેલું છે। ફ્લો ચાર્ટ યુઝડ ટુ ડિફરન્ટ ગ્રાફિકલ સિમ્બોલ ટુ ડિઝાઇન અ ડિફરન્ટ સોલ્યુશન ઇન ધી પ્રોગ્રામ વિથ ધ હેલ્પ ઓફ ફ્લો ચાર્ટ। એને એવી રીતના હું ડિઝાઇન કરવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલગ અલગ ગ્રાફિકલ સિમ્બોલનો યુઝ કરી એને એવી રીતના પ્રિપેર કરવામાં આવેલા છે, અને અમુક એ ટાઈપના જે આપણા પ્રોબ્લેમ્સ છે, અમુક આપણા ક્વેશ્ચન ક્વેરીઓ છે, એ ક્વેશ્ચન ક્વેરીઓને ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ, પ્રોગ્રામની અંદર આપણે એને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ। ફ્લો ચાર્ટ ઇઝ ઓફન કન્સિડર એઝ એ બ્લુ પ્રિન્ટ ઓફ ડિઝાઇન ટુ યુઝ સોલ્વિંગ અ સ્પેસિફિક પ્રોગ્રામ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી। અગેઇન આપણે એવું પણ કહી શકીએ છીએ કે ફ્લો ચાર્ટ જે છે એને એક બ્લુ પ્રિન્ટ તરીકે કન્સિડર કરવામાં આવેલું છે, બ્લુ પ્રિન્ટ તરીકે એને ડિઝાઇન કરવામાં આવેલું। બ્લુ પ્રિન્ટ મીન્સ ઇટ ઇઝ અ મેઇન પાર્ટ ઓર મેઇન ટાસ્ક ઓફ ધી અવર પ્રોગ્રામિંગ। તો એવી રીતના આપણે આ કન્સેપ્ટને જે સમજીશું। હવે આપણે અહીંયા આગળથી એક ડેફિનેશન થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ। ફ્લો ચાર્ટ ઇઝ અ ગ્રાફિકલ ઓર ડાયગ્રામિકલ રિપ્રેઝન્ટેશન ઓફ એન અલ્ગોરિધમ ઓફ સિક્વન્સ ઓફ સ્ટેપ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ। વેરી સિમ્પલ ડેફિનેશન યર, ફ્લો ચાર્ટ શું છે તો એક ગ્રાફિકલી ઓર ડાયગ્રામિકલી રિપ્રેઝન્ટેશન ઓફ ઓર સિમ્બોલિકલી રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ, કારણ કે ફ્લો ચાર્ટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલ્ગોરિધમ ઉપરથી એને પ્રિપેર કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, એટલા માટે અહીંયા આગળ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ ઓફ સિક્વન્સ ઓફ સ્ટેપ્સ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ। જે કોઈ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે
ત્યાં આગળ થી અલ્ગોરિધમ બેઝ ઉપરથી આ પર્ટિક્યુલર ફ્લો ચાર્ટને ડિઝાઇન કરવામાં આવે છે. ઇન અધર વર્ડ વી કેન ઓલ્સો સે, ઇન અધર વર્ડ વી કેન સે અ ફ્લો ચાર્ટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ ગ્રાફિકલ ઓર ડિફરન્ટ સિમ્બોલિકલ શેપ એન્ડ એરોઝ ઇન ઓર્ડર ટુ રિપ્રેઝન્ટ અ પ્રોસેસ ઓર અ પ્રોગ્રામ. ઇન અધર વર્ડ વી કેન ઓલ્સો સે ફ્લો ચાર્ટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ ગ્રાફિકલ ગ્રાફિકલી ઓર ડિફરન્ટ સિમ્બોલિકલ શેપ્સ એન્ડ એરોઝ ઇન ઓર્ડર ટુ રિપ્રેઝન્ટ અ પ્રોસેસ ઓર એ પ્રોગ્રામ. જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામની અમુક પ્રોસેસ છે, એ પ્રોસેસને કોઈ એવા ગ્રાફિકલ સિમ્બોલ સાથે, સ્પેશિયલી કોઈ એવા શેપ, એરોઝ, અલગ અલગ ટાઈપના જે એવા સિમ્બોલ છે, એ સિમ્બોલની મદદથી એને શું કરવામાં આવે છે, રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એ પ્રોગ્રામનો ફ્લોને ત્યાં આગળથી પ્રેઝન્ટ કરવામાં આવે છે. જ્યારે આપણે ફ્લો ચાર્ટને ડિઝાઇન કરીએ છીએ ત્યારે સ્પેશિયલી એના અમુક જે અમુક સિમ્બોલ છે, એ સિમ્બોલને ત્યાં આગળથી ખાસ કન્સિડર કરવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ પર્ટિક્યુલર સિમ્બોલ વી ડિઝાઇન ઓર ડ્રો અવર ફ્લો ચાર્ટ. સો અગેન ત્યાં આગળથી મેઇન 5-6 એના જે મેઇન સિમ્બોલ છે, એ સિમ્બોલને અહીંયા આગળથી ડિસ્ક્રાઇબ કરેલા છે. તો અગેઇન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ થઈ શકે કે વોટ ઇઝ ફ્લો ચાર્ટ, લિસ્ટ આઉટ ઇઝ ડિફરન્ટ સિમ્બોલ એન્ડ એક્સપ્લેન ઇટ ઇટ વિથ એન એક્ઝામ્પલ. તો આવી રીતના ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર પણ આવી શકે છે. સો નાવ વી સી કોમનલી યુઝ સિમ્બોલ ટુ ડ્રો ફ્લો ચાર્ટ ઇઝ ગીવન બિલો. ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ અહીંયા આગળ અમુક જેવા કોમનલી જે સિમ્બોલ્સ છે, એ સિમ્બોલને આપણે અહીંયા આગળથી વન બાય વન ચેક કરીએ. તો ફર્સ્ટ વન નોન એઝ અ ટર્મિનલ, ઓલ્સો નોન એઝ એ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ સિમ્બોલ. તો ધીસ ઇઝ ધ સિમ્બોલ. આ સિમ્બોલને આપણે ટર્મિનલ તરીકે ઓળખી શકીએ છીએ, અથવા તો સ્ટાર્ટ અને સ્ટોપ તરીકે પણ એને કન્સિડર કરવામાં આવે છે. જેમ આપણે અગાઉના લેક્ચરમાં જોયું, અલ્ગોરિધમને શરૂ કરવી અને અલ્ગોરિધમને ક્લોઝ કરાવીએ છીએ, સ્ટોપ કરાવીએ છીએ, એવી જ રીતના અહીંયા આગળ ફ્લો ચાર્ટને પણ જ્યારે ડ્રો કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે એનું પહેલું સ્ટેપ છે એ સ્ટાર્ટનું આવે છે અને છેલ્લું સ્ટેપ છે એ કયું આવે છે, સ્ટોપનું આવે છે. તો સ્ટાર્ટ અને સ્ટોપને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે આ પર્ટિક્યુલર સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે, અને આ સિમ્બોલને ટર્મિનલ સિમ્બોલ તરીકે પણ કન્સિડર કરી શકાય છે. ધ ટર્મિનલ ઓર ઓવલ સિમ્બોલ ઇઝ યુઝડ ટુ રિપ્રેઝન્ટ સ્ટાર્ટ, સ્ટોપ એન્ડ હોલ્ટ ઇન એ પ્રોગ્રામ્સ લોજિક ઓફ ફ્લો ચાર્ટ. ધ ટર્મિનલ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ સિમ્બોલ ઇન ધી ફ્લો ચાર્ટ. હમણાં જ મેં કીધું એવી રીતના કે આ સિમ્બોલનો ઉપયોગ જ્યારે આપણે ફ્લો ચાર્ટને શરૂ કરીએ છીએ ત્યારે અને ફ્લો ચાર્ટને ક્લોઝ કરીએ છીએ ત્યારે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. રિપ્રેઝન્ટ ધ સ્ટાર્ટ એન્ડ એન્ડ ઓફ ધી ફ્લો ચાર્ટ. નેક્સ્ટ વન, સેકન્ડ વન, ફ્લો લાઇન. સેકન્ડ સિમ્બોલ ઇઝ નોન એઝ એ ફ્લો લાઇન. તો આ સિમ્બોલને આપણે ફ્લો લાઇન તરીકે ઓળખી શકીએ છીએ. તો ફ્લો લાઇન શું ઇન્ડિકેટ કરે છે? ઇટ ઇન્ડિકેટ્સ ધ ફ્લો ઓફ લોજિક બાય કનેક્ટિંગ સિમ્બોલ. ધ ફ્લો લાઇન ઇન્ડિકેટ્સ ધ ફ્લો ઓફ લોજિક એન્ડ એક્ઝેક્ટ સિક્વન્સ ઇન વિચ ઇન્સ્ટ્રક્શન આર એક્ઝિક્યુટેડ. ઇન ફ્લો ચાર્ટ ફ્લો લાઇન ઇઝ એ ડિફોલ્ટ સ્ટાર્ટ લેફ્ટ ટુ રાઇટ એન્ડ ટોપ ટુ બોટમ. ડિફોલ્ટ સ્ટાર્ટ, ધીસ ઇઝ ધ સિમ્બોલ ઇઝ નોન એઝ એ લેફ્ટ ટુ રાઇટ. એવી જ રીતના ટોપ ટુ બોટમ સિમ્બોલને છે નોર્મલી યુઝ કરવામાં આવે છે, ડિફોલ્ટ એને યુઝ કરી શકાય છે. તો આ સિમ્બોલને આપણે છે ફ્લો લાઇન તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, ખાસ 5 સિમ્બોલ છે, એ 5 સિમ્બોલને પ્રોપરલી છે અન્ડરસ્ટેન્ડ કરવાના છે, સમજવાના છે. એ 5 સિમ્બોલની મદદથી આપણે શું કરી શકીએ છીએ, આપણો ફ્લો ચાર્ટને છે પ્રોપરલી ડિઝાઇન કરી શકીએ છીએ. ત્રીજો સિમ્બોલ આપવામાં આવેલો છે ઇનપુટ અને આઉટપુટ, જેને પેરેલોગ્રામ તરીકે પણ કન્સિડર કરી શકાય છે. આ જે સિમ્બોલ છે, એ સિમ્બોલને આપણે ઇનપુટ સિમ્બોલ અથવા તો આઉટપુટ સિમ્બોલ અથવા એને પેરેલોગ્રામ તરીકે પણ ઓળખી શકાય છે. આ સિમ્બોલનો મુખ્ય ઉપયોગ શું છે? તો ઇટ ઇઝ યુઝડ ફોર ઇનપુટ એન્ડ આઉટપુટ ઓપરેશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે આ સિમ્બોલનો મુખ્ય ઉપયોગ શું કરવામાં આવે છે, કે જ્યારે કોઈ કોમ્પ્યુટરને ડેટા ઇનપુટ કરવામાં આવે છે અથવા તો એના પર પ્રોસીડ કરી અને કોઈ સ્ક્રીન ઉપર જ્યારે ડેટાને ડિસ્પ્લે કરવામાં આવે છે એઝ એ આઉટપુટ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ત્યારે આ પર્ટિક્યુલર સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે, જેને આપણે પેરેલોગ્રામ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધ પેરેલોગ્રામ ડિનોટ્સ એની ફંક્શન ઓફ ઇનપુટ આઉટપુટ ટાઈપ્સ ઓપરેશન.
प्रोग्राम इंस्ट्रक्शन दैट टेक्स इनपुट फ्रॉम इनपुट डिवाइस एंड डिस्प्ले आउटपुट डिवाइस ऑन सॉरी डिस्प्ले आउटपुट ऑन आउटपुट डिवाइस। तो यहाँ आगे आ सीम्बोल से शू करे छे कि यूजर पास थी अमुक कोई टाइपनी इंस्ट्रक्शन ने छे एज ए इनपुट तरीके से कंसिडर करे छे एज ए इनपुट डिवाइस पास थी। सपोज के आप कीबोर्ड थ्रू डेटा ने इनपुट करे छे तो इन्हें एक्सेप्ट फ्रॉम इनपुट डिवाइस एंड डिस्प्ले आउटपुट ऑन आउटपुट डिवाइस अने इन्हें मॉनिटर ऊपर के कोई कोई प्रोजेक्टर से कोई स्पीकर से एना ऊपर इन्हें एवी रीतना डिस्प्ले करवामां आवे छे। तो आ पर्टिक्युलर सीम्बोल टूंक में आप यूज कर सकते हैं क्यारे तो कि इनपुट और आउटपुट माटे। एज रीतना फोर्थ वन है प्रोसेस सीम्बोल। प्रोसेस सीम्बोल ने अपने रेक्टेंगल सीम्बोल अंदर रिप्रेजेंट कर सकते हैं। द प्रोसेस सीम्बोल आर यूज फॉर अरिथमेटिक ऑपरेशन एंड डेटा मेनिप्युलेशन ऑफ द प्रोग्राम। डायरेक्ट इनडायरेक्टली आ प्रोसेस सीम्बोल मुख्य उपयोग शू है तो इट इज यूज फॉर अरिथमेटिक ऑपरेशन एंड डेटा मेनिप्युलेशन। तो यहाँ आगे सपोज के कोई अपने कैलक्युलेशन करा एडिशन सब्ट्रेक्शन मल्टिप्लिकेशन डिविजन के अथवा तो एने रिलेटेड कोई एवं अमुक लॉजिक है आ लॉजिक ने परफॉर्म करने आ पर्टिक्युलर सीम्बोल यूज कराए थे। आ सीम्बोल ने एज ए प्रोसेस तरीके से आइडेंटिफाय कर सकी छे एज ए प्रोसेस तरीके अपने ओळखी सकीए छे। एज रीतना फिफ्थ वन डिसीजन जेने एक डायमंड सीम्बोल तरीके कंसिडर करवामां आवे छे। आ सीम्बोल जे छे एने आपणे डिसीजन सीम्बोल तरीके कंसिडर कर सकीए छे। इट इज ऑल्सो नोन एज ए डायमंड सीम्बोल एंड इट रिप्रेजेंट अ डिसीजन पॉइंट डिसीजन बेज ऑपरेशन सच एज यस और नो रिलेटेड क्वेश्चन और ट्रू और फॉल्स आर इंडिकेट बाय अ डायमंड इन फ्लो चार्ट। आप टूंक में डिसीजन लेवाना हो त्यारे कई प्रोबेबिलिटी जे बे के त्रण प्रोबेबिलिटी जनरेट थती हो तो आप आ टाइपना सीम्बोल यूज कर सकते हैं। सपोज कि यस नो ट्रू फॉल्स आ टाइपना अमुक जो निर्णय आपवाना थाय छे त्यारे आपणे डिसीजन सीम्बोल नो उपयोग करवामां आवे छे। इट इज यूज फॉर डिसीजन मेकिंग बिट्वीन टू ओर मोर अल्टरनेटिव्स। सिक्स वन ऑन पेज कनेक्टर। वॉट इज द यूज ऑफ ऑन पेज कनेक्टर? धीस सीम्बोल इज नोन एज अ ऑन पेज कनेक्टर। धीस सीम्बोल ओर ऑन पेज कनेक्टर इज यूज वेन एवर फ्लो चार्ट बिकम मोर कॉम्प्लिकेट इट स्प्रेड ओवर मोर देन वन पेज इट इज यूजफुल to use connectors. It is represented by a circle. Directly indirectly a symbol upyog kya karvama aaye to it is used to join different flow lines. Athva hamna kidu e ritna ke jyare apo flow chart che bahu complicated bani jaye che complex bani jaye che athva to more than one page ni andar spread thayel che tyare apna particular symbol no che use karvama aave che. Off page connector. આ સિમ્બોલ જે છે એ સિમ્બોલને આપણે ઓફ પેજ કનેક્ટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ફ્લો પોર્શન ઓન ડિફરન્ટ પેજીસ. અલગ અલગ પેજની અંદર જે આપણો ફ્લોચાર્ટ ડિઝાઇન થયેલો છે સ્પ્રેડ થયેલો છે તો એટ એ ટાઈમ આપણે આ ઓફ પેજ કનેક્ટરનો છે યુઝ કરાવડાવીએ છીએ. યુઝ ટુ કનેક્ટ ધ ફ્લો લાઇન ઓન ડિફરન્ટ પેજીસ. તો આવી રીતના અગેઇન મેઇન વસ્તુ આપણે અહીંયા આગળથી ખાસ સમજવાની એ જ હતી કે ભાઈ જ્યારે આપણે ફ્લોચાર્ટને ડિઝાઇન કરીએ છીએ ફ્લોચાર્ટને ડ્રો કરીએ છીએ ત્યારે આ 6 થી 7 જે અલગ અલગ ટાઈપના સિમ્બોલ છે એ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી એક ખાસ સ્પેશિયલી પેલા 5 સિમ્બોલ છે એ કોમનલી યુઝ સિમ્બોલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ અને એ સિમ્બોલનો ઉપયોગ કરી અને આપણે ફ્લોચાર્ટને જે ડિઝાઇન કરી શકીએ છીએ. હવે આપણે એક એવું એક્ઝામ્પલ થ્રુ છે એ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ એક આપણને ડેફિનેશન એવી આપવામાં આવેલી છે કે રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો એ ફ્લો ચાર્ટ ટુ ચેક એન્ટર નંબર ઇઝ ઓડ ઓર ઇવન. હમણાં જ આપણે આ પોઈન્ટ શરૂ કર્યો ત્યારે જ મેં ખાસ વિદ્યાર્થી મિત્રો એક સ્ટેટમેન્ટ પાસ કરેલું કે ફ્લો ચાર્ટ જ્યારે આપણે બનાવવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એને અલ્ગોરિધમ ઉપરથી બનાવીએ છીએ. એટલા માટે અહીંયા આગળ પહેલાં આપણે શું કરાવડાવશીએ એક અલ્ગોરિધમ લખશીએ અને બેસ્ટ ઓન ધ અલ્ગોરિધમ વી ડ્રો અવર ફ્લો ચાર્ટ. સો નાવ યુ સી ધી ફર્સ્ટ રાઇટ અલ્ગોરિધમ. વોટ ઇઝ અલ્ગોરિધમ એન્ડ હાઉ ઇટ વર્ક્સ ઇટ્સ. તો અહીંયા આગળ આપણે અલ્ગોરિધમને છે એ પહેલું સ્ટેપ છે એ સ્ટાર્ટથી શરૂ કરાવડાવીએ છીએ. બીજું સ્ટેપ છે જેની અંદર આપણે યુઝરને કહીએ છીએ કે એન્ટર ધ વેલ્યુ ઓફ વેરિયેબલ અને વેરિયેબલ
મેં એક નંબર નામનો એઝમ્પશન કરે એટલા માટે અહીંયા બ્રેકેટમાં મેં લખેલો છે, બરાબર છે? તો અલ્ગોરિધમનો પહેલો સ્ટેપ સ્ટાર્ટ, બીજો સ્ટેપ છે આપણે યુઝર પાસેથી કોઈ વેલ્યુને રીડ કરાવડાવીએ છીએ, મીન્સ કે એન્ટર કરાવડાવીએ છીએ, અને એ વેરિયેબલનું નામ મેં અહીંયા આગળ એઝ અ નંબર તરીકે એને ડિક્લેર કરેલો છે. ત્રીજું સ્ટેપ આવે છે ચેક ઇફ નંબર મોડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેન પ્રિન્ટ નંબર ઇઝ ઇવન એલ્સ નંબર ઇઝ પ્રિન્ટ નંબર ઇઝ ઓડ. તો આ એક લોજિક છે એ સમજવાનું છે ખાસ ઉદાહરણ. ત્રીજું સ્ટેપ આવે છે કે જે તેવું તમે નંબર એન્ટર કરી દો એટલે નંબરને ચેક કરવામાં આવશે. તો અહીંયા આગળથી સપોઝ કે આપણે ટેન્થ નંબર એન્ટર કરીએ એટલે અહીંયા મોડ્યુલો સાઇનનો યુઝ કરવામાં આવે છે, મોડ્યુલો સાઇન તરીકે ઓળખી શકાય છે. અને બે વડે ડિવાઈડ કરીશું એટલે જે આપણને ઝીરો રિમાઇન્ડર મળશે, રિમાઇન્ડર એટલે સેસ. તો જો કોઈ નંબરને બે વડે આપણે ફૂલી ડિવાઈડ કરી શકીએ તો એ નંબર કેવા હશે? ઇવન નંબર તરીકે ઓળખી શકાય. અને જે નંબરને આપણે બે વડે ફૂલી ડિવાઈડ ના કરી શકીએ એ નંબરને કેવા નંબર કહેવાશે? ઓડ નંબર તરીકે કન્સિડર કરી શકાશે, બરાબર છે? તો અહીંયા આગળથી એવી આપણે કન્ડિશનમાં ચેક કરાવડાવીએ છીએ કે ભાઈ એન્ટર નંબર ઇઝ ડિવાઈડેડ બાય ટુ ફૂલી ડિવાઈડેડ, ધેન ધીસ નંબર ઇઝ ઇવન નંબર, એલ્સ નંબર ઇઝ ઓડ. તો આપણે આવી રીતના અહીંયા આગળ અલ્ગોરિધમના ત્રીજા સ્ટેપની અંદર એને આપીએ છીએ. અને ફાઇનલી જે છેલ્લું સ્ટેપ આવે છે એને આપણે અહીંયા સ્ટોપ કરાવી દઈએ છીએ. જો નંબર ઇવન હશે તો અહીંયા આગળ પ્રિન્ટ કરવામાં આવશે, નંબર ઓડ હશે તો અહીંયા આગળ પ્રિન્ટ કરવામાં આવશે. અને ફાઇનલી આપણો અલ્ગોરિધમને અહીંયા આગળ શું કરાવી દેશે? આપણે એને સ્ટોપ કરાવડાવી દેશે. તો મિત્રો આ અલ્ગોરિધમથી સમજાણો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું જ છે કે અલ્ગોરિધમ શું છે અને કેવી રીતના વર્ક કરે છે, બરાબર. પણ અહીંયા આગળ આપણે અલ્ગોરિધમને પહેલું સ્ટેપથી સ્ટાર્ટ કરાવડાવ્યું અને છેલ્લું સ્ટેપ છે એ સ્ટોપ આવે છે. ઇન બિટવીન આપણે આપણું અમુક લોજિકને કેવી રીતના લખાવીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન થ્રુ એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બેઝડ ઓન ધી અલ્ગોરિધમ વી ડ્રો અવર ફ્લો ચાર્ટ. અલ્ગોરિધમ ઉપરથી આપણે શું કરશું તો કે આપણે ફ્લો ચાર્ટને ડિઝાઇન કરીશું. પહેલું સ્ટેપ આપણને અહીંયા આગળ આપ્યું છે સ્ટાર્ટ, એટલા માટે અહીંયા આગળ જો આ ફ્લો ચાર્ટ હવે આપણે બનાવીએ છીએ એટલે આપણે સ્ટાર્ટથી શું કરાવડાવીએ છીએ? ફ્લો ચાર્ટને ડિઝાઇન કર્યો. ત્યાર પછી શું કહેવામાં આવ્યું છે કે એન્ટર ધ વેલ્યુ ઓફ વેરિયેબલ, ઇનપુટ કરવામાં આવે છે. એન્ટર એટલે ઇનપુટ. તો હમણાં જ આપણે અલગ અલગ ટાઈપના જે સિમ્બોલ જોયા ત્યાં આગળ ઇનપુટ અને આઉટપુટ માટે આપણે આ ટાઈપના સિમ્બોલનો યુઝ કરેલો હતો. અને આ સિમ્બોલને આપણે કયા નામથી ઓળખી શકીએ છીએ? એઝ અ પેરેલોગ્રામ અથવા તો ઇનપુટ આઉટપુટ સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળથી સ્ટાર્ટ પછી છે આપણો ફ્લો કઈ સાઈડ આગળ વધશે? રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ, બોટમ સાઈડ, સમથિંગ. તો આપણે એને અહીંયા થાય એક ફ્લો થ્રુ છે નીચે એને ઇન્ડિકેટ કરીએ છીએ. ત્યાર પછી ત્યાં આગળથી યુઝર પાસેથી છે કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરવામાં આવે છે. પણ જ્યારે ઇનપુટ કરીએ છીએ ત્યારે આપણે પેરેલોગ્રામનો જ યુઝ કરવામાં આવે છે, ખાસ ઇનપુટ આઉટપુટ સિમ્બોલનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અગેઇન ફ્લો લાઇન થ્રુ એને છે એ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. ત્રીજું સ્ટેપ આવે છે. ત્રીજા સ્ટેપમાં શું કહે છે કે ચેક ઇફ નંબર મોડ નંબર મોડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેન પ્રિન્ટ ઇવન નંબર, એલ્સ પ્રિન્ટ ઓડ નંબર. તો હવે અહીંયા આગળથી એક કન્ડિશન છે, પોસિબિલિટી છે, રિઝલ્ટ છે, એ બે રિઝલ્ટ જનરેટ થાય છે. એટલા માટે આપણે ડિસિઝનનો ઉપયોગ કરાવડાવ છે. જો અહીંયા આગળ આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કર્યો? ડિસિઝનનો. કારણ કે કાં કન્ડિશન છે ટ્રુ હશે અથવા કન્ડિશન ફોલ્સ હશે, મીન્સ કે કાં નંબર છે એ ઓડ હશે અથવા તો નંબર છે ઇવન હશે. જો નંબર ઇવન હશે બે વડે આપણે એને ફૂલ્લી ડિવાઈડ કરી શકીએ એટલે એ નંબર એ કન્ડિશન ટ્રુ થાય, ટ્રુ થશે એટલે અહીંયા આગળ આવશે. અને અહીંયા આગળ શું કરવામાં આવે છે? ડિસ્પ્લે ઇવન નંબર. હવે એને એક આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરવામાં આવે છે એટલા માટે એને આ પર્ટિક્યુલર સિમ્બોલની અંદર યુઝ કરવામાં આવે છે, ઇનપુટ આઉટપુટ સિમ્બોલ અથવા તો ઇટ્સ નોન એઝ અ પેરેલોગ્રામ. એવી જ રીતના અહીંયા આગળ જો કન્ડિશન કદાચ ખોટી હશે કે આપણે કોઈ નંબર એન્ટર કરીએ છીએ એ નંબરને બે વડે ડિવાઈડ નથી કરી શકાતું તો એ શું થશે? કન્ડિશન ફોલ્સ થશે. ફોલ્સ થશે એટલે આ સાઈડ આવશે અને અહીંયા આગળ અગેઇન મેસેજ ડિસ્પ્લે કરવાનો છે ઓન ધ સ્ક્રીન. એટલા માટે આપણે અહીંયા આગળ પેરેલોગ્રામનો યુઝ કરાવડાવીએ છીએ. અને ફાઇનલી છેલ્લું સ્ટેપ આપણું અહીંયા આગળ હમણાં જ જોયું, સ્ટેપ નંબર ફોર સ્ટોપ. તો એવી રીતના આપણે અહીંયા આગળ શું કરાવી દીધું? એન્ડ, બરાબર છે? તો આવી રીતના ટૂંકમાં વસ્તુ સમજવાની એ છે કે આપણે અલ્ગોરિધમ ઉપરથી ફ્લો ચાર્ટને એકદમ ઇઝીલી ડિઝાઇન કરી શકીએ. બેઝડ ઓન ધી અલ્ગોરિધમ્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટેપ વી કેન ક્રિએટ અવર અલ્ગો ફ્લો ચાર્ટ વેરી વેલ એન્ડ ઇઝીલી. તો આવી રીતના ટૂંકમાં આપણે આ ફ્લો ચાર્ટને ડિઝાઇન કરીએ છીએ. તો પહેલું સ્ટેપ છે સ્ટાર્ટનું આવ્યું અને છેલ્લું સ્ટેપ છે એન્ડનું આવ્યું, બરાબર છે? તો આવી રીતના આપણે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. સો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આગળ આશા રાખી શકું છું
કે આ કન્સેપ્ટ તમને છે એ પ્રોપરલી સમજાણું હશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ઘણી વખત એક્ઝામની અંદર એ પણ પૂછવામાં આવે છે કે ભાઈ વોટ ઇઝ અ ફ્લો ચાર્ટ, લિસ્ટ આઉટ ડિફરન્ટ સિમ્બોલ એન્ડ એક્સપ્લેન ઇટ વિથ એક્ઝામ્પલ. તો આપણે ફ્લોચાર્ટની ડેફિનેશન આપવાની, ત્યાર પછી એના જે 6-7 આપણે સિમ્બોલ અલગ અલગ ટાઈપના છે ડિઝાઇન કરવા માટેના જોયા, એ લિસ્ટ આઉટ કરી અને બ્રીફમાં સમજાવી અને આવી રીતના એક એક્ઝામ્પલ આપી અને આ કન્સેપ્ટને આપણે સમજાવી શકીએ છીએ. સો આઈ હોપ યુ ગોટ ધીસ કન્સેપ્ટ વેરી વેલ. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ક્વેરી વિદ્યાર્થી મિત્રો, તમારે હજી આ ડિટેલમાં કંઈ જોતું હોય તો તમે અહીંયા આગળ એક મારો બ્લોગ છે, એ બ્લોગની વિઝિટ કરી અને તમે પણ ડિટેલમાં માહિતી પણ મેળવી શકો છો. એ જ રીતના મારી એક ચેનલ પણ છે, યુટ્યુબ ચેનલ, ચેનલની મદદથી પણ અમુક માહિતી તમે મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.